નમસ્કાર મિત્રો જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું જ્યોતિષ પ્રશાંત ત્રિવેદી વાત કરીશું અગિયાર છ બે હજાર વીસ અને ગુરુવારના દિવસે આપણી ખાસ રજૂઆતની અંદર આપની આ જ વિશે મિત્રો રાશિ ભવિષ્યની પ્રથમ રાશિની વાત કરીએ તો આજની મેષ રાશિની વાત કરીએ તો તમારે તમારા સમયને યોગ્ય રીતે મેનેજ કરવો પડશે સમયને જો માન આપશો તો ચોક્કસ સમય તમને માન આપશે અને એ જ રીતે કોઈ પણ કાર્ય સમયસરણ પૂર્ણ કરી શકવાની આદત રાખજો ખૂબ મીઠી ચીજનું સેવન ના કરતા વધારે પડતી મીઠાસવાળી વસ્તુઓ ખાદ્ય પદાર્થની તમારા જીવનની અંદર ચોક્કસ આરોગ્ય બગાડવામાં મદદ કરશે વાત કરીશું વૃષભ તમે તમારી જાતને વધુ આરોગ્ય અને પ્રગતિ તરફ આગળ ચોક્કસ વધારશો અને વધતા જશો નવા કાર્ય કરવામાં સાહસ આપશો તો ચોક્કસ તમને વધુ સફળતા મળશે વધુ વાતચીતમાં કોઈની સાથે ખરાબ સંબંધની સંભાવના ના બને તેની ખાસ ધ્યાન કાળજી રાખજો વાત કરીશું મિથુન રાશિની તમારી પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ ચોક્કસ વધશે કૌટુંબિક ચિંતાઓ તમારી આસપાસ રહે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કેટલાક કાર્યો આપમેળે ચોક્કસ રીતે સ સમજૂતીમાં આવી જશે વાત કરીશું કર્ક રાશિની વિદ્યાર્થીઓએ પોતાનું કામ કરવું જરૂરી છે વિચારીને લીધેલા નિર્ણયો ચોક્કસ સારા ફળ આપશે કેટલીક મહિલાઓએ એમના જીવનસાથી સાથે ખૂબ સારી રીતે આજે વર્તન કરી શકશે અને આજના દિવસને વધુ લાભદાયી બનાવી શકશે વાત કરીશું સિંહ રાશિની તમારે તમારી વાણીમાં આજના દિવસે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અને આજના દિવસે કોઈ એવી વસ્તુ કરવાની જરૂર નથી જેથી તમને ચોક્કસ રીતે નુકસાન પહોંચે જેનાથી તમારું જીવન આજના દિવસે હાનિકારક ફળ તરફ લઈ જાય તમારે પાછળની પાછળની જિંદગીની અંદર જવાની જરૂર નથી તમે આગળ વિચારો પસ્તાવો કરશો તો પણ વધારે દુઃખ પ્રાપ્ત થશે મહિલાઓએ કરાર અને કાગળ ઉપર કાળજીપૂર્વક સહી કરવી જરૂરી છે નહીં તો ચોક્કસ પસ્તાવાનો વારો આવશે વાત કરીશું કન્યા રાશિની નકારાત્મક વિચારોને તમારે પર વર્ચસ્વ પડતું વધારે પડતું વર્ચસ્વ ના આપો કારણ કે નકારાત્મક વિચારો તમારા મનને કોરી ખાશે અને મન જો તમારું કોરાઈ જશે તો વધુ ટેન્શનમાં તમે આવી શકશો કારણ કે ભવિષ્ય તમારા માટે ફાયદાકારક નથી કાર્યો પ્રત્યે સંવેદનશીલતા રાખો મહિલાઓએ પોતાના સમયને બગાડવું ના જોઈએ કારણ સમયને જો બગાડશો ચોક્કસ તમે નુકસાનમાં જશો વાત કરીશું તુલા રાશિની મહિલાઓએ માથાનો દુખાવો તેમજ શરદીની પીડાઓ વધારે પડતી આજના દિવસે સમસ્યાવાળી રહેશે વિદ્યાર્થીઓએ જોખમી કાર્ય કરવાનું ટાળવું જોઈએ ઈજાઓ પહોંચશે અને ખર્ચ પર નિયંત્રણ રાખવાની ચોક્કસ રીતે જરૂર છે વાત કરીશું વૃશ્ચિક રાશિની જીવનસાથીની પરિસ્થિતિ આજના દિવસે વધઘટ કારક રહેશે પારિવારિક જીવ જવાબદારીઓનો ભાર વધી શકશે વિદ્યાર્થીઓએ જીવનમાં જોખમ લેવાની જરૂર નથી વાત કરીશું ધનરાશિની સદાચાર એક ખાનગી અને વ્યક્તિગત ઘરનો તફાવત છે તેમનું સંગઠન હંમેશા સારી રીતે કરી શકો તેવું કાર્ય કરો અને સદાચારનું વ્રતનું પાલન કરો મહિલાઓ તેમની દિનચર્યામાં ચોક્કસ ફેરફાર કરશે તો ઘણા કાર્યો સારા બનશે અને વધુ પડતો તમને તમારા જીવનમાં આનંદ રહેશે વાત કરીશું મકર રાશિની તમારી હિલચાલને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો અને તમે નૈતિકતાના કાર્યોમાં સક્રિયપણે નિર્ણય લો તમારા મિત્રો તરફથી ચોક્કસ લાભ રહેશે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાની જરૂર છે રોજગારમાં રોકાણ કરવાથી આજના દિવસે ચોક્કસ રીતે લાભકારક ફાયદો થશે વાત કરીશું કુંભ રાશિની તમારા આત્મવિશ્વાસ આજના દિવસે ચોક્કસ વધવાની શક્યતાઓ છે મહિલાઓએ તેમની યોજનાઓ ગુપ્ત રાખવી જોઈએ પ્રેમ સંબંધિત કાર્યોમાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે આજના દિવસની છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ તમારા કાર્યમાં ધ્યાન આપવાની ચોક્કસ જરૂર છે બીજા નંબરમાં યોજનાઓ કરવાનો પ્રારંભ કરો પરિપૂર્ણ કરવા માટે કોઈ કાર્ય કરો આજના દિવસે આ મામલે તમારે તમારા જીવનમાં સારા સમાચાર મળી શકે છે મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોનું રાશિ ભવિષ્ય જણાવ્યુંડે ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપને આજ વિશે ઓમ નમ શ્રી ભાઈ જય ગણેશ